चार वागे सुधी में तमाम जिल्ला में आगाही है वरसाद की। 15 जिल्ला में मध्यम वरसाद की आगाही कराई है। 18 जिल्ला में हलवा वरसाद की आगाही कराई है। तो चार वाग्या सुधी में तमाम जिल्ला में वरसाद पड़शे। 15 जिल्ला में मध्यम वरसाद की आगाही है। 18 जिल्ला में हलवा वरसाद की आगाही कराई है। तो अषाढ़ महीनो बेसता ज वरसाद पण तेनुं जोर बतावी रह्यो छे। अषाढ़ में अनराधार वरसी रह्यो छे वरसाद, क्यांक धीमी धारनो, क्यांक मध्यम अने क्यांक भारे वरसाद वरसी रह्यो छे। तो चार वाग्या सुधी में, सांजे चार वाग्या सुधी में तमाम जिल्ला में वरसाद रहेशे। तो आपने जणावी दईए के हळवाथी मध्यम वरसाद अने भारे वरसाद की आगाही करवामां आवी छे। मध्यम वरसाद क्यां रहेशे अमे मेपना माध्यमथी आपने समझावी रह्या छे। तो हळवा वरसाद की आगाही छे अने चार वाग्या सुधी में तो समग्र राज्य में वरसाद रहेवानो छे। तमाम जिल्ला में वरसाद पड़शे। क्यांक वादळछायुं वातावरण छे तो क्यांक धोधमार वरसाद पण सवारथी वरसी रह्यो छे। गईकाले पण जे रीते आफत आवी हती आणंद में पूर जेवी परिस्थिति हती, आजे पण एवा दृश्य जोवा मळी रह्या छे कि ज्यां संपर्क विहोणा थई गया छे। केटलाक गाम ज्यां पूर जेवी परिस्थिति छे, पाणी भरायेला छे अने धोधमार वरसाद वरसी रह्यो छे। वरसादने लईने तमाम अपडेट न्यूज 18 गुजराती आपने आपतुं रहे छे। तो आजे सांजे चार वाग्या सुधीमां एटले के बराबर एक कलाक बाद नो जे समय छे त्यां सुधीमां राज्यना तमाम जिल्लाओमां वरसाद रहेशे। तो आंगे ज वधु अपडेट मेळवीशुं। संवाददाता मित्तल आपणी साथे जोड़ाई गया छे अने मेजिक वॉलना माध्यमथी मित्तल आपणे आપણને સમજાવશે કે ક્યાં ક્યાં વરસાદ રહેવાનો છે, કયા જિલ્લાઓ જે છે તે પ્રભાવિત છે। મિત્તલ जी बिल्कुल संध्या, जो बात करवामां आवे तो आगामी 5 दिवस हवामान विभाग तरफ थी भारे वरसाद की आगाही करवामां आवी छे। आगामी 5 दिवस भारे वरसाद थई शके छे। आ साथे जो बात करिए मिंडीना माध्यमथी आपने जणावा मांगीश के कई कई जग्याए वरसाद थई शके छे। तो आगामी 5 दिवस दक्षिण गुजरातमां पण वरसादनुं जोर रहेशे अने बीजी तरफ आजे 5 वाग्या सुधी कच्छमां भारे वरसाद थई शके छे। कच्छनो जे विस्तार छे, નલિયા છે કે ખાવડા છે, ત્યાં પણ વધુ વરસાદ થઈ શકે છે। અને આ સાથે જો વાત કરીએ વધુ વરસાદની, ભારે પવન સાથે કચ્છમાં પણ વધુ વરસાદ થઈ શકે છે। 5 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે। ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તે વરસાદ હવે થઈ રહ્યો છે, જેથી ખેડૂતોમાં પણ ખુશી છે। અને બીજી તરફ વાત કરીએ તો આણંદમાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો અને એટલે સુરતની જો વાત કરીએ તો સુરતમાં આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અને આ સાથે જો વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને આ સાથે કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે। અને બીજું એ કે જ્યારે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, અમુક જગ્યાએ છૂટો છવાયો તો અમુક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે। અને અમદાવાદની વાત કરીએ તો 3 તારીખે 5 વાગ્યા સુધી અમદાવાદમાં પણ મહદઅંશે ઓછો પણ વરસાદ થઈ શકે છે। ભારે પવન સાથે આ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને એટલે જો આજે જ આજની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગનું કહેવું છે કે કચ્છના નલિયાનો જે આજુબાજુનો પંથકનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। અને આજે મહેસાણાના આજુબાજુનો પંથકનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અને મહેસાણાના ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો ખેડૂતો આ વાવણી લાયક વરસાદની રાહ જોતા હતા કે ક્યારે આવો વરસાદ આવે। વિધિવત રીતે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે હવામાન વિભાગે સંધ્યા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। એટલે કે મહેસાણાના આજુબાજુનો જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં પણ થઈ શકે છે। અમદાવાદના ગાંધીનગરમાં આજે વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। અને દક્ષિણ ગુજરાતની જો ખાસ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના અમુક જે પંથકનો વરસાદ છે, જેમ કે સુરત છે, સુરતની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પવન સાથે વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। આપણે 4 તારીખનું અનુમાન જોઈએ કે 4 તારીખે કઈ કઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે। તો 4 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જે ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, સાથે 5 તારીખની વાત કરીએ તો 5 તારીખે દક્ષિણ ગુજરાતમાં વલસાડની જે આસપાસનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે। આપ પણ જોઈ શકો છો કે પવન સાથે આ વરસાદ થઈ શકે છે। 6 તારીખની જો વાત કરવામાં આવે કે કઈ કઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે, તો 6 તારીખે
અમરેલી સાઈડનો અને થાન સાઈડનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 5 તારીખે વરસાદ થઈ શકે છે, 6 તારીખે સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે. સાથે મહેસાણામાં પણ વરસાદ થઈ શકે છે અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ઓછો વરસાદ થઈ શકે છે, પરંતુ ભાવનગરમાં પણ 6 તારીખે વરસાદ થઈ શકે છે. એટલે આગામી 5 દિવસ છે ત્યારે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને બીજું એ કે જ્યારે આ ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે લોકોમાં પણ ખુશી છે અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશી છે કે વાવણી લાયક હવે વરસાદ થઈ રહ્યો છે. સંધ્યા જી મિત્તલ, આપનો આભાર આની સાથે જોડાવા બદલ. તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો એક તરફ ખુશ છે. 5 દિવસની હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. નવસારી, સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ રહેશે વાદળછાયું વાતાવરણ. ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. સાથે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે તે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને સુરતમાં અતિભારે વરસાદ થશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી 5 દિવસ છે તે વરસાદની સ્થિતિ છે યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપ પટેલ, ન્યૂઝ અમદાવાદ. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડટુ કરાઈ છે. એનડીઆરએફની એક ટીમ નવસારી, એક ટીમ આણંદ અને એક ટીમ ગીર સોમનાથ મોકલવામાં આવી છે. એનડીઆરએફની 3 ટીમ ગાંધીનગર, જ્યારે કે 9 ટીમ વડોદરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં જો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો ઝડપથી એનડીઆરએફની ટીમ મૂવ થઈ શકે અને લોકોને રાહત આપી શકે, રેસ્ક્યુ કરી શકે. આણંદના સીસવામાં એનડીઆરએફની ટીમ રેસ્ક્યુમાં જોડાય છે. વડોદરા એનડીઆરએફની ટીમ આણંદ પહોંચી છે અને રેસ્ક્યુમાં જોડાય છે. ગઈકાલે પણ જે રીતે વરસાદ વરસ્યો હતો, એક દિવસ પહેલા મોડી રાત્રે 6 કલાકમાં 12 ઇંચ જે રીતે વરસાદ વરસ્યો, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે, જેના પગલે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે. તો ઘણા એવા ઘરમાં લોકો પુરાઈ ગયા છે કારણ કે સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. અને આ સમયે એનડીઆરએફની ટીમ એ લોકો સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે કે જ્યાં લોકો ફસાયેલા હોય અથવા કોઈ મુસીબતમાં હોય. તો સમગ્ર પરિસ્થિતિને લઈ બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે નિરીક્ષણ કર્યું હતું અને મદદની ખાતરી પણ આપી છે. ખાસ કરીને ભાદરણ, સિસવા, કઠોળ, દેવાન, કઠાણા, બદલપુર નો ભારે વરસાદને કારણે સિસવા ગામ મોસ્ટ ઇફેક્ટેડ ગામ. એમાં લગભગ 70-80 આવાસ તો પાણીમાં છે. એક માણસ, એક ડેડ બોડી મળતી નથી. કઠોળમાં પણ સેમ પરિસ્થિતિ છે. કસારીમાં પણ એક યુવાને જીવ ગુમાવ્યો છે. ત્યારે સરકાર તરફથી તો બધી મદદ મળશે જ અને એને કેસડોલની પણ આપણે કલેક્ટરશ્રીને વાત કર્યા મુજબ એની પણ વ્યવસ્થા કરી છે. આણંદના સિસવામાં મેઘરાજાએ ધોધમાર બાટિંગ કરતા સમગ્ર ગામને તરબોળ કરી દીધું અને ચોતરફ પાણી જ પાણી થઈ ગયું, જેથી આ ગામોમાં સામાજિક અને એનડીઆરએફની ટીમ દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને ભોજન મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે જે રીતે આપણે સાંભળ્યું કે 70-80 ઘરો સંપર્ક વિહોણા થઈ ગયા હતા કારણ કે ઘરની અંદર પાણી હતું, ત્યારે આવા લોકોને એક જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જ્યાં ભોજન અને રહેવાની પણ તેઓને વ્યવસ્થા કરવામાં આવી છે. તો સામાજિક સંસ્થાઓ તેમની વારે આવી છે, સાથે જ એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી છે અને એક વ્યક્તિની હજી પણ ડેડ બોડી નથી મળી રહી, જે અંગે ત્યાંથી સમાચાર આવી રહ્યા છે. તેને પણ શોધખોળ અત્યારે તેની કરવામાં આવી રહી છે.
तो नवसारी जिल्लामां मेघमहेर थता सर्वत्रिक वरसाद छे। जिल्लाना तमाम तालुकामां पाणीथी तरबोळ अत्यारे आ तालुकाओ जोवा मळी रह्या छे, परंतु वरसादना कारणे शहेर अने घणा ग्राम्य विस्तारोमां रस्ता उपर पाणी भराता नौकरियात अने शाळा कॉलेजमां जता लोकोने हालाकी वेठवी पड़े छे। तो जलालपुर तालुकाना खरसाड गामना मोटा भागना रस्ता उपर पाणी फरी वळ्या छे, अने जेना कारणे नीचाणवाळा विस्तारमां लोकोना घर अने पाणीमां भराई गया छे। तो घर घरनी अंदर पाणी छे, लोकोए पोतानो घरनो सामान व्यवस्थित कर्यो छे, ज्यारे के कोढारामां ढोरने पाणीना कारणे बेसवामां मुश्किली पड़ी रही छे। बीजी तरफ गाममां ગઈકાલ રાતથી જ વીજળી નથી, જેના કારણે પણ લોકોએ અંધારામાં રહેવું પડ્યું છે, ત્યારે ગામમાં પાણી ભરાવવાની વર્ષોની આ સમસ્યા અને સમાધાન માટે રસ્તાઓ ઊંચા બનાવ્યા છે અને તેમ છતાં પણ પાણી ભરાતા લોકો તંત્ર સામે ફટકાર વરસાવી રહ્યા છે। ખરસાડ ગામમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે અને તેથી આ વર્ષે પણ ગામ સંપર્ક વિહોણ થયું છે। राज्य सहित नवसारी जिला में देवमार वरसाद की शुरुआत थी चुकी है। आज वहली सवार थी नवसारी जिला में मेघराजा मन मूकीने वरसी रहा है, जेने कारण जे नीचाणवाला विस्तारों नीचाणवाला विस्तारों में पानी भरावानी शुरुआत थी चुकी है। जो बात करवामां आवे तो नवसारी शहर में जो रेलवे अंडरपास है, ये रेलवे अंडरपास पर जे पानी भराई जता वाहन व्यवहार माटे लोकोने हालाकी वेठवानो वारो आवी रह्यो छे। साथे जे नेशनल हाईवे नंबर 48 छे, ए 48 पर पण पाणी भरावानी शरूआत थई चूकी छे। जो बात करवामां आवे जलालपोर तालुकानी, तो जलालपोर तालुकाना खरसाड गामनो जे प्रवेश द्वार छे, ए प्रवेश द्वार पर पण घूंटण समा पाणी भराई जता वाहन व्यवहार माटे बंद थई चूक्यो छे। એટલે કે કૃષ્ણપુરથી લઈને ચીજગામ સહિતના જે ગામો છે, જે ગામો ખરસાડ થઈને એ ગામોનો રસ્તો છે, રમ્ય આંતરિક માર્ગ છે, એ આંતરિક માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે, એટલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સાથે જ આ જે દ્રશ્ય છે એ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું દ્રશ્ય છે, જે દેવ સરોવર જે દેવધર ડેમ છે ત્યાં પણ નવા નીરની આગમન થયું છે। એટલે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે અંબિકા નદી છે, અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ 10-200 પ્રવાહ જે છે એ વહેવાની શરૂઆત થઈ ચૂકી છે। નવસારી જિલ્લામાં જે સવારથી ધીમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે કે જો આ જ રીતનો વરસાદ સાંજ સુધી રહેશે તો ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લા માટે આ વરસાદ આફતરૂપ બની શકે એવી સ્થિતિના હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે। પરંતુ આજે તમામ જે સ્થિતિ છે એ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે, તંત્ર કામે લાગી ચૂક્યું છે। નાયબ મામલતદાર સહિત જે મામલતદાર કક્ષાના અધિકારીઓ છે એ અધિકારીઓને કામે લગાડી દેવામાં આવ્યા છે। સર્વે હાથ ધરવામાં આવી રહ્યો કે જ્યાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં સર્વે કરીને જે બી મદદ કરવાની હોય એ કરવાની સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। પરંતુ એક વાત છે, એ છે મહત્ત્વની, કે જો સાંજ સુધી આ જ રીતના ધોધમાર વરસાદ નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં રહેશે તો ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લામાં પણ NDRF ટીમની મદદ લેવામાં આવી શકે એવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે। પરંતુ હાલ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર માટે એક રાહતના સમાચાર છે। ભાવિન પટેલ, News 18 ગુજરાતી, નવસારી। તો નવસારી શહેર અને જિલ્લામાં વરસાદના પગલે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે। કોઈપણ વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનાને પહોંચી વળવા માટે નવસારી શહેરનું તંત્ર એલર્ટ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં મામલતદાર અને તેની ટીમ સર્વે માટે કામકાજ અર્થે નીકળી છે અને શહેરનો તાગ મેળવવા માટે તંત્ર સવારથી જ કામે લાગ્યું છે। નવસારી શહેરમાં વરસાદના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર વિવિધ સ્થળે પાણી ભરાયા છે। શહેરના ગ્રીડ નજીક આવેલા નવસારી બારડોલી રોડ પર પાણી ભરાયા છે। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી સતત ત્યાં જમાવ થઈ ગયો છે અને નવસારીથી બારડોલી જતા આવતા લોકોને મુશ્કેલી છે। દક્ષિણ ગુજરાતમાં દે દનાદન વરસાદ, જલાલપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। ગામમાં પાણી ભરાતા કૃષ્ણપુર જતો માર્ગ બંધ થઈ ગયો છે। જલાલપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે રસ્તો પણ બ્લોક થઈ ગયો છે, લોકો અવરજવર કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી। અત્યારે રાતથી વરસાદ પડતો છે અને સવારે 5 વાગ્યાથી પાણી ભરાયું છે અને પરિસ્થિતિ બહુ વિકેટ બની છે। ઘરના બારણામાં પાણી છે, કોઢારામાં પાણી છે, અમલસાડ જવાય તો નહીં જવાય, બીજા ફળિયામાં જવાય તો પણ નથી જવાતું, દુકાને જવાય તો પણ નથી જવાતું, ચોપ પર જવાય તો નથી જવાતું। કેટલા સમય ત્યાં સમસ્યા છે? એ તો દર વર્ષે આજે મેં તો 30 વર્ષથી જોતી આવી।
तो सूरतमां धोधमार वरसाद वरसता नीचाणवाळा विस्तारोमां पाणी भराई गया छे। घूटणसमां पाणी भराया छे। शहेरना गंगाधराना कारेली विस्तारमां घूटणसमां पाणी छे। तो स्थानिको पण आ रस्ता परथी पसार थई शकता नथी। मुख्य मार्ग पर ज पाणी भराता वाहन चालको राहदारीओने मुश्केली वेठवी पड़े छे। एक तरफ तंत्रना पापे स्थानिको मुश्केलीमां मुकाय छे, बीजी तरफ कोई अधिकारीओ आ विस्तारमां डोक्यू करवा पण नथी आव्या, जेनी सामे स्थानिकोमां रोष छे। वलसाड जिल्लामां वरसादी माहौल। वापी रेलवे गरनाळामां पाणी भराई गया छे, जेमां वाहनो पण अटवाई गया छे। गरनाळामां अर्धी गाड़ी डूबी जाए तेटला पाणी भराया छे। राहदारीओना वाहनो गरनाळामां बंध थई गया छे। वोकडामांथी पाणी रोड पर आवी गयुं छे ने जेना कारणे वाहन चालकोना माथे मुश्केली आवी गई छे। वाहनो अर्धा डूबी जाए तेटला पाणी छे। गरनाळामां पाणी भरायेला छे, वाहनो बंध पड़ी गया छे। खेंचीने पण लई आवी शके ते प्रकारनी परिस्थिति नहीं, वाहनों अर्धा डूबी गया है। वापी रेलवे गरनाळाना दृश्यो है। धक्का मारी ने वाहनों ने आगळ लावा पड़े छे, रस्तो पसार करवो पड़े छे। सूरतना कीमना शिव मंदिर में वरसादे भगवान शिव पर जलाभिषेक कर्यो होवाना दृश्य सामे आव्या छे। मंदिरना गर्भगृह सुधी वरसादी पाणी भरायू छे अने आ वीडियो सामे आव्यो छे। आप जोई शको छो के शिव मंदिर नी अंदर पाणी भराई गया छे। तो जलाभिषेक करता होय शिवजी तेवा दृश्यो सामे आव्या छे। वर्षो जूनुं आ मंदिर छे, नीचू छे अने रोड रस्ता ऊंचा थई गया छे, जेना कारणे पाणी पण थोड़ो वरसाद पड़े तो पाणी मंदिर नी अंदर घुसी जाए छे अने शिवजी उपर जलाभिषेक करी दे छे। गीर पंथकमां अनराधार मेघो वरस्यो छे। गीर जंगल उपरवासमां भारे वरसाद हिरण नदीमां आव्यो छे। पूर, जी हां, सीझननुं आ पहेलुं पूर आव्युं छे अने पहेला पूरमां ज हिरણ नदी बे कांठे वहेती थई छे। हिरણ नदी तोफानी बनी छे, धसमसतुं आ पूर आवी रह्युं छे। पाणीनो प्रवाह पण आप जोई शको छो कि सतत वही रह्यो छे। तो हिરણ नदीमां तोफानी आ पूर आव्युं छे, धसमसतो प्रवाह जोई शकाय छे। पहेली वखत सीझननुं आ पूर आव्युं छे, नदी नाळा बे कांठे वही रह्या छे। गीर सोमनाथ जिल्लामां सार्वत्रिक वरसाद। जिल्लाना ऊना, कोडीनार, गीर, गढ़ा, तालाड़ा, वीरावळ, सूत्रापाड़ामां धोधमार वरसाद वरस्यो छे। क्यांक धीमी धारे तो क्यांक धोधमार वरसाद छे। जिल्लामां अर्धाथी लई अने बे इंच वरसाद छे। अनेक खेतरो पाणीमां तरबोळ थई गया छे। दूर दूर सुधी बस पाणीनुं ज साम्राज्य छे। वीरावळ सूत्रापाड़ामां धोधमार वरसादना पगले पाणी ज पाणी देखाई रह्युं छे। ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ગયા છે। દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ। ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ છે। લાલપુર ચોકડી નજીક પાણી ભરાયા છે। તો હાઈવે પાસેથી પસાર થતા રસ્તા પર પાણી ભરાયા છે। પાણી ભરાતા જ વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી। નાના મોટા વાહનો પણ સંભાળીને આ રસ્તો પસાર કરી રહ્યા હતા, કારણ કે રસ્તામાં ખાડા પડેલા છે। બીજી તરફ વરસાદી પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। तो द्वारकामां समग्र पंथकमां वरसाद। भाणवड तालुकामां वरसादी माहौल छे। जांपर गामना रस्ता पर पाणी वहेता थया छे। गाममां बे इंच जेटलो वरसाद वरस्यो छे। वावणी लायक वरसादथी खेडूतोमां खुशी छे। राजकोट जिल्लामां पण वरसादी माहौल। लोधिकामां ग्राम्य विस्तारमां वरसाद। खीरसरा, मेटोडा, वाजड़ीवड सहितना पंथकमां वरसाद छे। વાવણી લાયક વરસાદ થતા જ ખેડૂતોમાં પણ ખુશી અત્યારે જોવા મળી રહી છે। તો
તો ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ છે. ગીર ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. ધારીના બોડી ગામની નદીમાં ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી વહેતા થયા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ. ભવનાથના દામોદર કુંડમાં આવ્યું છે ઘોડાપૂર. ગિરનાર પર્વત પર આજે સવારથી જ શરૂ થયો છે અવિરત વરસાદ. સિઝનનો સૌ પ્રથમ દામોદર કુંડમાં પૂર આવ્યું છે. સોનરખ કાળવા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. જૂનાગઢના અવિરત વરસાદના કારણે નદી નાળામાં નવા નીર આવ્યા છે. પાણીની નવી આવક થઈ છે. ગિરનાર પર્વત પર વરસાદના કારણે સર્જાયા છે નયન રમ્ય દ્રશ્યો. ગિરનાર તથા દાતાર પર્વત પર પણ અવિરત મેઘ સવારી શરૂ થઈ છે અને દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે, જે જોવા માટે પણ આસપાસ લોકોની ભીડ જામી હતી. ગિરનાર પર્વત પર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, જેના પગલે જૂનાગઢ જિલ્લામાં વરસાદના પગલે આપ જોઈ શકો છો કે ગિરનાર પર્વત પર સુંદર દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. કુદરતનો સુંદર નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. સતત પાણી વહી રહ્યું છે, પર્વત પરથી પાણી વહેતું દેખાઈ રહ્યું છે. ગિરનારના આ દ્રશ્યો છે, સુંદરતા પણ મન મોહી લે તેવી છે. ધોધ સજીવન થયા છે અને આ સાથે જ ગિરનાર પર્વતથી આહલાદક આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. માણાવદર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. માળિયાહાટીનામાં 1 ઇંચ વરસાદ. પંથલી અને વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો લોકોના ઘર પાસેથી જાણે નદી વહેતી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો પણ સંભાળીને સાચવીને વાહનો ચલાવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ. જોશીપરા અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયા છે. 5 ફૂટ સુધી પાણી ભરાતા અંડર બ્રિજ બંધ કરવો પડ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને આ સમસ્યા દર વખતની છે. પાણી ભરાવાની સમસ્યાથી રાહદારીઓને મુશ્કેલી પડે છે. થોડા જ વરસાદમાં અંડરપાસ છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકોએ બીજો રસ્તો પસંદ કરવો પડે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ, જૂનાગઢમાં કેટલો વરસાદ આજે છે અને શું પરિસ્થિતિ છે? કારણ કે ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે, અંડરપાસ પણ બ્લોક થઈ ગયો છે, વાહન ચાલકો ત્યાંથી નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી. જે રીતે આજે સવારથી છે તે જિલ્લામાં છે તે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર જિલ્લામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ખાસ જોવા જાય તો જિલ્લાના જે તાલુકાઓ છે, ખાસ કરીને માણાવદર છે, મેંદરડા છે, માંગરોળ છે, માળીયાટીના છે, ત્યાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. સાથે સાથે આ મેઘરાજા છે તે પણ ઘણી જગ્યાએ યાતના પણ સહન કરી છે. દાખલા તરીકે જોવા જાય તો જે જૂનાગઢનો જે છે જોશીપરા અંડરબ્રિજ છે, તેમાં વર્ષોથી એક સમસ્યા છે કે તે અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જાય છે અને તે અંડરપાસની અંદર 5 ફૂટ પાણી ભરાતા ત્યાંના જે સ્થાનિકો છે તે રોડ ઉપર આવી શકતા નથી અને વાહન ચાલકો પોતાના ઘર સુધી જઈ શકતા નથી. હાલ જે પાણી ભરાયા છે તેને લઈને વાહન ચાલકો છે તે ભારે યાતનાઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ જોવા જાય તો ગિરનારની અંદર 5 ઇંચથી વધુ વરસાદ થતા જે સોનરખ નદી છે તેમાં પણ પાણી આવ્યું છે, કાળવા નદીમાં પણ પાણી આવ્યું છે અને હાલ જે દામોદર કુંડ છે તે પણ ઘોડાપુર આવતા મનમોહક દ્રશ્યો સર્જાય. આજે પ્રથમ વરસાદે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લાના જે જળાશયો છે, જે નદીઓ છે તેમાં પણ હાલ નવા નીરની આવક થઈ ગઈ છે, જેને લઈ અને ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ લાંબી રાહ જોવા બાદ વરસાદે આજે ધમાકેદાર બેટિંગ કરતા જે વાવણી થઈ છે તેના ઉપર આ વરસાદ કાચા સોના જેવો થયો અને જે વિસ્તારમાં વાવણી બાકી છે ત્યાં ખેડૂતો છે હાલ જે છે વાવણી કાર્ય શરૂ કરી શકશે। જૂનાગઢ શહેરની જ્યાં સુધી વાત કરીએ તો માત્ર 3 ઇંચ વરસાદની અંદર ચારેકોર પાણી ભરાઈ ગયા છે અને મનપાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર કાગળ ઉપર રહી ગયું હોય તેવું જ સામે આવે છે। જોવા જાય તો ખાસ કરીને જે શહેરના ઝાંઝરડા રોડ છે કે અન્ય જે વિસ્તારો છે એમજી રોડ છે ત્યાં પણ છે તે પાણી ભરાઈ જવાના જે બનાવો બને છે તેને લઈ અને જે સ્થાનિકોનું કહેવાનું છે કે દર વર્ષે જે મનપા પ્રી મોન્સૂનની કામગીરી કરે છે તે માત્ર કાગળ ઉપર છે અને હાલ થોડાક જ વરસાદે માત્ર 3 ઇંચ વરસાદે જૂનાગઢમાં છે તે પાણી પાણી કરી નાખ્યું છે। જોશીપરા અંડરપાસની અંદર દર વર્ષે છે તે પાણી ભરાવાની સમસ્યા છે, આ વર્ષે પણ તેમાં 5 ફૂટ પાણી ભરાઈ જવાના જે દ્રશ્યો સામે આવે છે તેને લઈ અને સ્થાનિકોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી સંધ્યા। જી જી અતુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો, ક્યાંક પાણી ભરાવાની, ક્યાંક રસ્તા બ્લોક થઈ ગયા છે, લોકોએ પણ બીજો રસ્તો પસંદ કરીને ત્યાંથી પસાર થવું પડે છે। બનાસકાંઠામાં પણ ભરાયા છે વરસાદી પાણી, ભીલડી પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે, શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે, શાળાની અંદર કમર સુધી પાણી ભરાયા છે। વરસાદી પાણી વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, તો વરસાદી પાણીની અંદર પણ આ તંત્રની ટીમ ઉતરી છે અને જાત નિરીક્ષણ કરી રહી છે। પાણીનો નિકાલ થતો હતો, હાઈવે ઓથોરિટી ગટર બની મોટી એના પછી પાણીનો નિકાલ થતો નથી, બધા સોસાયટીમાં પાણી ભરાય છે, આ ગામની ભીલડી પર જે હેરણ હેરણ થઈ રહી છે। બનાસકાંઠાના ડીસાના એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાયા છે, ડીસામાં પડેલા વરસાદના કારણે પુલની બંને સાઈડમાં પાણી ભરાયા છે, કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આધુનિક પુલ પર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા છે, પાણીને લઈને બ્રિજનો એક બાજુનો પુલ બંધ કરવો પડ્યો છે। ડીસામાં 5 ઇંચ વરસાદથી ભારે નુકસાન, આખોલ 4 રસ્તા પાસે 50 દુકાનો ગરકાવ થઈ ગઈ છે પાણીમાં, દુકાનોમાં 4 થી 5 ફૂટ પાણી ફરી વળ્યા છે, દર ચોમાસે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, તો કરિયાણા ફુવારા ઓટો પાર્ટ્સ બેટરી અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં પાણી ફરી વળ્યા છે અને ઘણું નુકસાન પણ પહોંચ્યું છે, ચોમાસામાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થાય છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો, નમસ્કાર।